છે. લવ જેખલ શિયા સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. દલિતોની સંસ્થા દલિતો પર થતા અત્યાચારો સામે કામ કરતી આ નવસર્જન સંસ્થા સમાજ માટે ખૂબ જ ઉપયોગી કામગીરી કરી રહી છે. ગુજરાતમાં માનવ અધિકાર અને દલિત સમાજ માટે કામ કરતી સંસ્થા નવસર્જન સંસ્થાનું ભારત સરકારે FCRA લાયસન્સ રદ કર્યું છે. FCRA લાયસન્સ એટલે તેમને વિદેશમાંથી બીજા દેશમાંથી દલિત સમાજનું જે કામ કરે છે એમની વિદેશના લોકો જે ગ્રાન્ટ આપે છે એ ગ્રાન્ટ લેવા માટેનું જે લાયસન્સ આવે એ ભારત સરકારે લાયસન્સ રદ કરી નાખ્યું છે. જે વિદેશની ગ્રાન્ટ લેતી દલિતોની ગુજરાતમાં માત્ર એક જ સંસ્થા છે. નવસર્જન સંસ્થા દ્વારા આખા ગુજરાતમાં દલિતો પ્રત્યે જે અત્યાચારો થાય છે, બહેનો પર રેપ થાય છે અને પોલીસ દ્વારા જે ફરિયાદ લેવામાં આવતી નથી, પોલીસ દ્વારા જે ગરીબ માણસોને માર મારવામાં આવે છે, માર મારવાના કારણે અનેક પોલીસ સ્ટેશનોમાં જે લોકો મૃત્યુ પામ્યા હોય, તેમને માનવ અધિકાર ભંગ થયો હોય તેવા કેસો નવસર્જન લડે છે. થાનગઢ હત્યાકાંડમાં 3-3 દલિત યુવાનોને પોલીસ દ્વારા ગોળી છાતીમાં ગોળી મારી નાખવામાં આવ્યા હતા, મર્ડર થઈ ગયા હતા, એનો કેસ પણ નવસર્જન લડે છે. અને આ તમામ વિધાનસભામાં નવસર્જનની વિગતો રજૂ થઈ હતી. દલિતોને ગુજરાતમાં ક્યાં ક્યાં અન્યાય થાય છે, દલિતના યુવાનો જે છોકરાઓ છે, નાના બાળકો મધ્યાહ્ન ભોજનમાં એને ગામડાઓમાં જે અલગ બેસાડવામાં આવે છે, આંગણવાડીમાં પણ તેને અલગ બેસાડવામાં આવે છે, આવા વિવિધ સર્વે નવસર્જન કર્યો અને એ સર્વે વિધાનસભામાં રજૂ થયો. એના કારણે સરકારને પગ હેઠે પાણીનો રેલો આવ્યો એટલે એમણે FCRA લાયસન્સ રદ કરી દીધું. પણ દલિત સમાજ આ સાખી લેશે નહીં. દલિત સમાજ નહીં, દલિતો માટે લડતી આ એક જ સંસ્થા છે. આ સંસ્થા કાનૂની જંગ લડે છે. પાટણ પીટીસી કાંડ હોય કે બોલાણોનો હત્યાકાંડ હોય કે બલભીપુર અને ભાવનગર જિલ્લાના પચ્છાઈ ગામના હત્યાકાંડોમાં જે સજા અપાવી હોય તો એ નવસર્જન સંસ્થાએ સજા અપાવી છે અને દલિત સમાજ માટે કામ કરે છે. ભાજપ કોંગ્રેસના
કોઈ લોકો જે કામ નથી કરતા એ આ દલિત સંસ્થા કામ કરે છે. સામૂહિક બિન રાજકીય રીતે તમામ દલિત સમાજના લોકો ભેગા થઈ આ માટે લડત કરશું અને સુપ્રીમ કોર્ટમાં એપ્લાય થશું. સ્પર્ધા ખુલ્લી મુકાઈ હતી. સિહોર તાલુકાની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, લોકગીત, સમાચાર વાંચન તથા સમૂહ નૃત્ય સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની કલા અભિવ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં મહેમાનો, ટ્રસ્ટીગણ, શાળા પરિવાર, સ્પર્ધકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત કરીએ અમારા સ્વજનો આવ્યા હોય તેવું લાગે છે. તો હવે હું મંચસ્થ પર બિરાજેલા મહેમાનોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવા માટે અમારા સ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થીની રિંકલબેનને વિનંતી કરીશ કે તમામ મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરે. સ્પર્ધાનું આયોજન 1998 થી ભાવનગરની સ્કૂલો અને કોલેજમાં શરૂ કર્યું અને બહુ જ સારી એવી સફળતાથી હજી સુધી પણ એ ચાલે છે. આજે 19મું વર્ષ આપણે અત્યારે ચાલી રહ્યું છે અને બહુ સારો પ્રતિસાદ છે. વિદ્યાર્થીઓમાં જે શક્તિઓ પડેલી છે, કારણ કે આ કામ એકચ્યુઅલી એજ્યુકેશન સંસ્થાઓનું છે, અમને જે કાંઈ પહોંચતું હોય એમાંથી અમે અમારો એક 10મો ભાગ જે ધાર્મિક વૃત્તિના આધારિત આપણે વાત કરતા હોય છે કે આપણી જે કઈ આવક થાય એમાંથી આપણો 10મો ભાગ આપણે સમાજ માટે આપવો જોઈએ, એવા વિનોબા ભાવે અને ગાંધીજીના સિદ્ધાંતોને આધારિત અમારી સંસ્થાના ફાઉન્ડરના વિચારોને અનુસરીને આ એક્સેલ એક્સપ્રેશનની શરૂઆત 1998 થી થઈ. વિદ્યાર્થીઓમાં જે શક્તિઓ પડેલી છે જુદા જુદા ક્ષેત્રમાં એને કંઈક ને કંઈક એનામાં ટેલેન્ટ છુપાયેલી હોય છે. હજી સુધી આવી શક્યા તો સૌથી પહેલી અર્લી મુનિ સ્કૂલનો ફરીવાર કંપની તરફથી આભાર માનું છું. સાથે વસ્તુ મળ્યું કે એમની ટીમ અને ટ્રસ્ટી મંડળો ખૂબ જ ઉત્સાહ છે અને એને અમને આમંત્રણ આપ્યું કે તમે એક્સેલ એક્સપ્રેશનની પ્રવૃત્તિ અહીંયા કરશો તો જ આપી હતી, પણ બાકી બધી તૈયારી જે કરી છે તો ટોટલ અમે એમને ફોન પર રાજીવભાઈએ વાત કરી હતી ત્યારે એને એક જ પહેલા શબ્દમાં કીધું હતું કે એક્સેલ ક્રોપકેર દ્વારા તમામ સહકાર મળશે અને એ એમના વચનો આજે પૂર્ણપણે પ્રતિસાદ થયા છે. એટલે એક્સેલ સંસ્કૃતિ સ્કૂલના ટ્રસ્ટી મોરડિયાભાઈનો અને એની ટીમનો અનિકેતભાઈ ટીમ, એક્સેલ એક્સપ્રેશનની અમારી ઇવેન્ટની ટીમ, ઉપસ્થિત નિર્ણાયકગણ, ખાસ આ પ્રસંગે ગામથી પ્રધાને વડીલજનો, સંચાર થતું હોય છે અને એનો જ એક ભાગ મેં અત્યારે જોયો કે જ્યારે હનુમાન ચાલીસાથી શરૂઆત થઈ ત્યારે એકો એક બાળકોની આંખ બંધ હતી, બધાના મોંમાંથી હનુમાન ચાલીસા નીકળી રહ્યા હતા. હવે એક્સેલ સંસ્થા દ્વારા 1998 થી જે કઈ શૈક્ષણિક શાળાઓમાં એક્સેલ એક્સપ્રેશન નામનો કાર્યક્રમ થઈ રહ્યો છે એનો હું
સ્થાપના થઈ, એમની શરૂઆત થઈ ત્યારથી એનો સાક્ષી રહ્યો છું. ભાવનગરમાં પણ ઘણી બધી શાળાઓ સાથે જોડાયેલો હોય એટલે એ જે આયોજન થઈ રહ્યું છે એમાં બાળકોમાં જે કઈ સુષુપ્ત શક્તિઓ રહી છે અને એ શક્તિઓને ઉજાગર કરવાનું કામ જયારે આ સંસ્થાએ એક્સલે બીડું ઝડપ્યું છે, ખરેખર એક્સલની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવા માટે. આપ સૌની ઉપસ્થિતિ છે વિદ્યાર્થીઓની અને એક સાઈડ મહાનુભાવો બધા ઉપસ્થિત છે અને ખાસ કરીને એક્સલે પ્રસન્ન. આ એક એવું માપ છે, આપણે કોઈને પૂછી શકીએ કે તમારી ઉંમર કેટલી તો એ આપણને જવાબ મળે કે 5, 25, 45 જે હોય તે. પણ લાગણીઓનું ક્યારેય માપ નથી હોતું. આ અરસપરસની ઉપસ્થિતિ છે એ જ આપણી લાગણીઓનું માપ છે. અને આવા સરસ કાર્યક્રમો થાય છે અને વિદ્યાર્થીઓને આવી સરસ ઉજળી તક આપે છે, એમને જે પ્લેટફોર્મ પર જવું છે ત્યાં સુધીનો એક તક આપે છે અને છેક પ્લેટફોર્મ સુધી પહોંચવા સુધીની જવાબદારી છે એક્સેલરેશન ગ્રુપ છે એ દર વખતે લે છે. ગયા વર્ષે પણ કાર્યક્રમમાં હાજર હતો અને આ કાર્યક્રમ અમારા સ્વપ્નનો રસનો છે પાછો એટલે વધારે મજા આવે. પણ આ આપણા વિદ્યાર્થીઓમાં આ નાના નાના ભૂલકોમાં જે કળા પડેલી છે, જે એમનામાં આવડત પડેલી છે એને બહાર લઈ આવવા માટેનો જે પ્રયાસ છે એ ખરેખર કાબિલેદાદ છે. કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેઓનો આવડત પડેલી છે પણ એને બહાર લાવી શકવા સક્ષમ નથી અથવા તો એને એવું પ્લેટફોર્મ મળતું નથી કે એની જે કળા છે એને બહાર લઈ આવે. જ્યારે આવા કપરા પરિસ્થિતિનો સમય જ કહેવાય, એ વિદ્યાર્થીઓ માટે જે સમય પાસ થાય છે એ કપરો સમય કહેવાય. આ સમયમાં જયારે કોઈ એનો હાથ પકડીને ઉભા કરે ને ત્યાં છેક સ્ટેજ સુધી લઈ જાય એ ખરેખર હું એક્સેલરેશન ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ઉત્તરોત્તર આવા નવા કાર્યક્રમો કરતા રહે અને જે ખરેખર હીરા પડ્યા છે કમળ હંમેશા કાદુમાં થાય છે અને ચડે છે લક્ષ્મીજીને. એટલે આપણા જે કમળ છે એને લક્ષ્મીજીના ચરણ સુધી લઈ જવા માટેનું જે ભગીરથ કાર્ય કરી રહ્યું છે એક્સેલ ગ્રુપ, હું એમને ફરીથી લાખા અભિનંદન આપું છું અને મને બોલવાની તક આપે બદલ સૌનો આભાર માનું છું. સિહોર રેલવે સ્ટેશનના રિનોવેશન કાર્યનું કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયાના હસ્તે ઉદઘાટન કરાયું છે. સ્થાનિક રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાના નામે રજૂઆતો કરાઈ હતી. આજે શનિવારના રોજ બપોરના સમયે સિહોર રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં વિવિધ રિનોવેશનનો રિબિન કાપીને ઉદઘાટન કરાયું હતું. રેલવે સ્ટેશન ખાતે વોટર ફ્રીઝર, વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ રિનોવેશન સહિતના થયેલ કામોના આગેવાન કાર્યકરોની ઉપસ્થિતિમાં રિબિન કાપીને ઉદઘાટન કરી લોકો માટે ખુલ્લું મુકાયું હતું. આરોપી કે લીએ ચલા ગયા સર, આરોપી કે જે અંડર માતા કી જય, વંદે માતરમ, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. મનસુખભાઈ આવ્યો ઉપસ્થિત.
कितने बजे पहुंचेगी अभी फरवरी से इसका भी टाइम टेबल से और ये चीज में बहुत ही खतरे से सैटरडे संडे में पहुंचेगी तो लोगों को बॉम्बे वाले और बीच के एरिया को जो है नॉर्मल मीटिंग रूम जो है जनरल बच्चे जगह बनाया है इन तीनों को एक शक्तिशाली कॉम्प्लेक्स बना दिया पूरा पूरा टाइम जो है स्वच्छता अभियान का इम्प्लीमेंटेशन कौन रहे को जी ग्रो हर वाले दे આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે, દેશ પ્રગતિ કરી રહ્યો છે. ભારતનું સૌથી જૂનું રેલવે નેટવર્ક પણ બદલી રહ્યું છે, નવી ટ્રેનો ઉપલબ્ધ થઈ રહી છે, રેલવે સ્ટેશનોની અંદર મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે, રેલવે સ્ટેશનો સુધરી રહ્યા છે, રેલવે સ્ટેશનો સ્વચ્છ બની રહ્યા છે, રેલવે સ્ટેશન પર એકોમોડેશનની વ્યવસ્થાઓ વધી રહી છે, જેના ભાગરૂપે આજે સિહોર રેલવે સ્ટેશનની અંદર પુરુષો માટે અને મહિલાઓ માટે પ્રતીક્ષાલયની ઉપલબ્ધતા પણ કરવામાં આવી છે. સાથે સાથે સાઉન્ડ સિસ્ટમનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેથી કરીને એનાઉન્સમેન્ટ સારી રીતે થઈ શકે. ટ્રેન ક્યારે આવી રહી છે, કયા પ્લેટફોર્મ પર ઊભી રહેવાની છે એની પણ ઇન્ફોર્મેશન માહિતી મળી શકે. ભાઈઓ અને બહેનોને ટ્રેન લેટ હોય, વિલંબિત હોય અથવા વહેલા પહોંચ્યા હોય એવા સમયે પોતે બેસી શકે. કોઈવાર બહેનો સાથે નાના બાળકો હોય, કોઈવાર વૃદ્ધો પણ હોય, પ્લેટફોર્મ ઉપર ઊભું રહેવું એમના માટે પ્રતિકૂળ હોય એવી સ્થિતિની અંદર બહેનો અને ભાઈઓ માટે વેઇટિંગ રૂમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વેઇટિંગ રૂમની અંદર પણ બાકડા વગેરે સારી રીતે, ખુરશી વગેરે સારી રીતે મૂકવામાં આવી છે, જેથી કરીને એમની સુવિધા રહે. રેલવે સ્ટેશન ઉપર પીવાના પાણીની ઉપલબ્ધતા કરવામાં આવી છે. રેલવે સ્ટેશનને સંપૂર્ણપણે સ્વચ્છ બનાવવામાં આવ્યા છે, રિનોવેશન કરવામાં આવ્યું છે. એવું કરીને નહીં માત્ર શહેર પરંતુ સમગ્ર દેશની અંદર રેલવે સ્ટેશનોમાં પણ સુધારો થઈ રહ્યો છે, ટ્રેનની નિયમિતતાઓમાં પણ સુધારો થઈ રહ્યો છે. દેશ બદલ રહ્યા હૈ ઉસકે સાથ સાથ રેલવે ભી બદલ રહી હૈ ઓર રેલવે કી બદલ કી શહેર મેં જો પહેલ હુઈ હૈ ઉસમેં મેરે સાથ ભાવનગર લોકસભા ક્ષેત્ર કે સન્માનીય સાંસદ ડોક્ટર ભારતીબેન ભી આજ ઉપસ્થિત હૈ ઓર ઉનકી ઉપસ્થિતિ મેં આજ કાર્ય સફળ હુઆ હૈ. રેલવે સ્ટેશન વિસ્તાર વોર્ડ નંબર 4 વિસ્તારમાં આવેલા અહીંયા ખૂબ જ
પ્રાથમિક સુવિધાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આજે અગ્રણીઓના ઉદઘાટન પ્રસંગે અહીં વસતા લોકો એકઠા થઈને પ્રાથમિક સુવિધા, પાણી, રોડ સહિતની વિવિધ રજૂઆતો ભારતીબેન શિયાળને કરવામાં આવી છે. જો કે અહીંના રહેશો દ્વારા ભારતીબેન શિયાળને વિવિધ રજૂઆતો માટે રૂબરૂ સ્થળ મુલાકાત કરાવી, જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવિધ પ્રશ્નો માટે મનસુખભાઈ માંડીવાલને રૂબરૂ મળીને વિવિધ પ્રશ્નો માટે રજૂઆત કરાઈ હતી. સિહોર એક્સિસ બેંક નગરપાલિકા ગ્રાન્ટની ચીટિંગ મામલો ફરી વિવાદમાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે, જ્યારે સરકાર દ્વારા આવતી નગરપાલિકાની 13મા નાણાં પંચની ગ્રાન્ટમાં એક્સિસ બેંક લાખોનું નુકસાન કર્યું છે ને છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના સભ્યો દ્વારા આક્ષેપ થયા છે અને ફરિયાદ કરવાની પણ માંગ કરાઈ હતી, ત્યારે આજે ફરી એ જ મુદ્દો ઉછળ્યો છે. મહેશ લાલાણી દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહેશ લાલાણી, સિહોર નગરપાલિકા સભાસદ. હવે વાત વસ્તુ એ છે કે સિહોર નગરપાલિકાના વિકાસ માટે થઈ અને સરકાર દ્વારા અનેક ગ્રાન્ટો આપવામાં આવે છે. એ ગ્રાન્ટો પૈકીમાં 13મા નાણાં પંચની જે ગ્રાન્ટ આવેલી, કે જે 5.5 કરોડ જેવી ગ્રાન્ટ આવેલી અને જુદા જુદા વિસ્તારો માટે આ ગ્રાન્ટો આવતી હોય છે અને સરકારની ગાઈડલાઈન મુજબ આ નાણાં જુદી જુદી બેંકોમાં વેચવામાં આવે છે. પરંતુ હકીકત એવી બની કે 13મા નાણાં પંચની જે વન વપરાયેલી ગ્રાન્ટ, કે જે 32 લાખ રૂપિયા હતા, એ 32 લાખ રૂપિયા એક્સિસ બેંકમાં હતા અને જુદી જુદી બેંકોમાં 17/3/2016 દિવસે લગભગ અંદાજિત 9 કરોડ જેવી રકમો જુદી જુદી બેંકોમાં પડેલી હતી. પરંતુ મજૂર કમિશનર સાહેબ દિલ્હી અને સિહોર નગરપાલિકા, જે કંઈ મજૂર કમિશનરના દ્વારા કર્મચારીના ભવિષ્યનિધિ ફંડની અંદર પીએફના જે નાણાંઓ કપાવવાના હોય છે અને કાપવાના હોય છે, તે સિહોર નગરપાલિકા દ્વારા
2011 જાન્યુઆરીથી લઈ અને 2012 જુલાઈ સુધી પીએફના નાણાંની કપાત કરેલ નહીં. તેમ છતાં જે પરિપત્રો અને જે કાગળો આવેલા તેની તરફ દુર્લભ સેવી અને કોઈ પણ વસ્તુનો નિકાલ કરેલ નહીં અથવા આગળ કાર્યવાહી કરી લીધી, જેને લઈને નગરપાલિકાને ભવિષ્ય નિધિના એક કર્મચારી દીઠ 780 રૂપિયા કાપવાના હોય, એની સામે 780 રૂપિયા પાલિકાએ નાખવાના હોય છે, તો આ જે મૂળ રકમ હોય એ ભવિષ્ય નિધિ ફંડમાં જમા કરાવવાની હોય, જે નહીં કરવાને કારણે મજૂર કમિશનર દિલ્હી દ્વારા અવારનવાર પત્રો લખી નોટિસો આપી અને જાણ કરવામાં આવેલી, જેના કારણે નગરપાલિકાને આ પૈસા નહીં ભર્યા હોવાથી 22 લાખ રૂપિયા જેવી માતબર રકમની પેનલ્ટી થઈ હતી અને 10 લાખ રૂપિયા વ્યાજ એમ કરીને 32 લાખ રૂપિયા મજૂર કમિશનર દિલ્હીને દેવાના હતા. ત્યારબાદ અહીંયા સિહોર નગરપાલિકામાં જેમ રગશિયા ગાડાની જેમ હાલે છે એમ અત્યારે ચીફ ઓફિસર વિહોણી નગરપાલિકા, ઇન્ચાર્જથી ચાલતી નગરપાલિકા એ વખતે પણ હતી, પરંતુ સરકારશ્રીના પરિપત્રોથી જે રિટાયરમેન્ટ જે નાયબ મામલતદારશ્રીઓ હતા એની ભરતી કરવામાં આવી, એમાં રાજુભાઈ પરમાર કરીને નાયબ મામલતદાર જે હતા એમને અહીંયા નિમણૂક કરીને મૂકવામાં આવ્યા. ત્યારબાદ જે મજૂર કમિશનરના પત્ર અનુસંધાને અને સિહોર નગરપાલિકાની નાણાકીય પરિસ્થિતિનો એને ખ્યાલ આપી અને દરેક મહિનાના હપ્તા કરીને એક મહિને 1 લાખ રૂપિયા આપવા એવું નક્કી કરેલું, પરંતુ આ બધું 6 મહિના પૂરતું જ ચાલ્યું, ત્યાર પછી ચાલ્યું નહીં. ત્યાર પછી બરાળ સાહેબ આવ્યા, બરાળ સાહેબે પણ આની ઉપર ગંભીરતા ન લીધી, કહેવા છતાંય તે ત્યાર પછી પાછા એની જગ્યાએ ઇન્ચાર્જમાં જેર દવે સાહેબ આવ્યા. જેર દવે સાહેબને મજૂર કમિશનર દ્વારા 2 નોટિસો પણ આપવામાં આવેલી, પત્રો પણ લખવામાં આવેલા, જેની ઉપર જે કલમ મ્યુનિ અધિનિયમની કલમ 49ની અંદર જે પોતાને ફરજો સોંપેલી છે, જે સત્તા સોંપેલી છે, એની દરકાર કર્યા વગર એમણે નગરપાલિકાને મોટું આર્થિક નુકસાન થાય એવી બેદરકારી રાખી અને મજૂર કમિશનર દિલ્હીને કોઈ પણ કોરસ્પોન્ડન્ટ નહીં કરી અને આગળની કાર્યવાહી ચાલુ નહીં રાખી અને આ માતબર વ્યાજની રકમો ઊભી થઈ છે. ત્યારબાદ મજૂર કમિશનર શ્રી દ્વારા એક્સિસ બેંકની અંદર સીધો પત્ર લખવામાં આવ્યો કે ભાઈ મને આ ફલાણી ફલાણી કલમના હિસાબે મને આ સત્તા છે, તો સિહોર નગરપાલિકાના ખાતામાંથી આ ડ્રાફ્ટ જે છે એ મને કાઢીને તમે મોકલાવી આપો તો મારે આ જે મજૂર કમિશનરના જે પૈસા છે એ મારા પૂરા થઈ જાય. તો એક્સિસ બેંકના મેનેજર સાહેબે આજે કોઈ પણ જાતની પરમિશન વગર આ જે ડ્રાફ્ટ કાઢીને આપ્યો છે જે એક નાણાંની ઉંચાપદ ગણાય, તો એમની માટે આ કાર્યવાહી કરવા માટે થઈ અને મારા દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવી હતી, પ્રસ્તાવ ઠરાવ લાવવામાં આવ્યો હતો જેને 2 સભાસદોએ અનુમોદન આપ્યું હતું, અનુમોદન આપીને પ્રસ્તાવ ઠરાવની વિશેષ ચર્ચા કરવામાં આવી જનરલ સભાની અંદર અને સર્વાનુમતે સભાસદોને પણ જે આની ગંભીરતા સમજાવી હતી કે ભાઈ આ 27 લાખ રૂપિયા કાલ કદાચ માનો કે ગેરકાયદેસર કરે તો આ 72ની કલમ મ્યુનિસિપાલિટી અધિનિયમની 72ની કલમ આપણા બધા સભાસદો ઉપર લાગે, એટલે આ ઠરાવ કરવો જરૂરી છે, આપણે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરવી જોઈએ. પણ એમાં જે સભ્યો આ વાતને માની સાચું છે એમ ગણી અને સર્વાનુમતે આને બહાલી આપી, જે બહાલીને જે જનરલ સભામાં ચર્ચા થાય એનું પ્રોસિડિંગ લખવાની જવાબદારી ચીફ ઓફિસરની હોય છે, તેમ છતાં ચીફ ઓફિસર સાહેબે જે તે જનરલ સભામાં ચર્ચા થઈ, આ ગંભીર ચર્ચા થઈ, એમનું પ્રોસિડિંગ પણ લખવામાં આવ્યું નથી, એની સામે પોલીસ કેસ કરવાવાળી વાત થઈ, તો પોલીસ કેસ ખાલી માત્ર કરવામાં આવ્યો પણ પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે કાર્યવાહી નહીં કરી અને માત્ર જાણવા જોગ ફરિયાદ લઈ અને આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. તો આમાં ક્યાંક ને ક્યાંક અને જ્યારે નોટબંધીની બાબતમાં એક્સિસ બેંક જ્યારે આજે મોખરે છે અને જ્યારે એક્સિસ બેંકની જ્યારે ચારે કોર ગામે ગામ એક્સિસ બેંકને જે નોટો વિશે કે આ બધી વાત આવે તો આને પણ એમાં વણી લેવી જોઈએ અને આ જે ગંભીર જે નાણાં ઉપડી ગયા છે જેનાથી સિહોરનો વિકાસ રૂંધાય છે, 13મા નાણાં પંચની શરતોનો પણ ભંગ થાય છે અને જે ચીફ ઓફિસર સાહેબે જે દવે સાહેબે ઉપલી ઓથોરિટી કહેતા કે મ્યુનિ ફાઇનાન્સ અધિકારી કલેક્ટર સાહેબ કે સચિવ કક્ષાએ પણ આ વાત ગંભીર વાતની કોઈ પણ જાતની માહિતી ત્યાં મોકલાવેલ નથી, તો આ બાબતે કડકમાં કડક કાર્યવાહી ઉપલા અધિકારીઓ
આ મીડિયા દ્વારા અમારો અવાજ સાંભળી અને તાત્કાલિક આ કાર્યવાહી કરી અને જે 27 લાખ રૂપિયા જેવી માતબર રકમ ઉગડી ગઈ છે એના વ્યાજ સાથેના પૈસા જે જવાબદારો છે એમની પાસેથી વસૂલ કરવા જોઈએ એમ અમારા દરેક સભાસદોનું જનરલ બોર્ડનું માનવું છે. અને અમારો રોષ તો એટલા પૂરતો છે કે જો જનરલ બોર્ડની અંદર જો આ બધી વસ્તુની ચર્ચા થતી હોય અને જનરલ બોર્ડની અંદર પ્રોસિડિંગમાં પણ આનો ઉલ્લેખ ન થાય તો આ એક જનરલ બોર્ડનું અપમાન ગણાય અને જનરલ બોર્ડનું અપમાન કર્યાનું જ ખાસ બોલી ગણાય. એટલે આ બાબતે પણ ચીફ ઓફિસર માટે થઈ અને કડક કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક પગલા લઈ અને આની ઉપર એક્શન દરેક પ્રકારના લેવા જોઈએ. પોલીસ ખાતા દ્વારા ખાલી માત્ર જાણવા જોગ જો ફરિયાદ લેવામાં આવી હોય 27 લાખ રૂપિયા જેવી રકમની તો એ પણ આજે વ્યાજબી ન ગણાય તો ઈ પણ તપાસ કરી અને તાકીદે આ વસ્તુ કરવી જોઈએ એવું હું કહું છું અને માનું છું. જય હિન્દ, જય ભારત. કોર્પોરેટ મહેશ લાલાણીની વાતમાં વિપક્ષના નેતા મુકેશ જાની દ્વારા સૂર પુરાવીને એક્સિસ બેંક સામે અને નગરપાલિકાના વહીવટકર્તાઓને આડે હાથે લઈને આવતા દિવસોમાં આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત સાથે નવા જૂની થાય તો નવાઈ નહીં. શિવોર નગરપાલિકામાં છેલ્લા ઘણા વખતથી શાસક પક્ષ જ્યારથી સત્તામાં બેઠો છે ત્યારથી કોઈ ને કોઈ પ્રકરણે ભ્રષ્ટાચાર બહાર આવતો હોય છે. છેલ્લા ઘણા સમયથી એક્સિસ બેંકનો ભ્રષ્ટાચાર પણ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. ભાઈ શ્રી મહેશભાઈએ કીધું એમ કે જ્યારે આ પ્રકરણ અમારા ધ્યાન ઉપર આવ્યું અને જ્યારે આટલી મોટી રકમની ઉચાપત થઈ હોય ત્યારે અમને એવું લાગ્યું કે અમે પણ સભાસદ તરીકે અમારી જવાબદારી ફિક્સ થાય છે, અમારી ઉપર પણ આની રિકવરી આવી શકે છે, જેથી અમે એના પ્રસ્તાવ ઠરાવ તરીકે જનરલ બોર્ડમાં લાવ્યા. પણ આ પ્રસ્તાવ ઠરાવ દરમિયાન અડધો કલાકની ચર્ચા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે અમની ઉપર પોલીસ કેસ કરવો, એક્સિસ બેંકના મેનેજર ઉપર પોલીસ કેસ કરવો અને અમે એ ઠરાવને અનુમોદન આપ્યું. પણ ત્યારબાદ અમને ખબર પડી કે ખરેખર વહીવટી વડા એવા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીએ આને બધું ભીનું સંકેલવા માંગ્યું હોય એટલે માત્ર જાણવા જોગ ફરિયાદ કરી પણ FIR ફટાવી નહીં જેથી એની તપાસ આગળ વધી નહીં. તેમજ એક્સિસ બેંક ઉપર કોઈપણ જાતની તપાસ કરવામાં આવી નહીં, એના ઉપર એક્શન ના લેવાયા. એનો મતલબ એવો થયો કે વહીવટી વડાઓ જે છે આમાં કંઈક ને કંઈક સંકળાયેલા હોય, એમની પગ નીચે પણ રેલો આવતો હોય એટલે એમણે આ ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો. પણ અમારી પણ જવાબદારી થતી હોય છે કે કર્મચારીઓ ઉપર કે કોઈપણ એવા પદાધિકારી હોય કે જે આમાં કોઈપણ જાતના સંકળાયેલા હોય એમની રિકવરી ના આવે અને સરકારશ્રીના નાણાંનો દુર્વ્યય ન થાય એ બાબતે અમે અને મહેશભાઈને ગંભીરતા લીધી છે. અને આગામી દિવસોમાં અમે સચિવ કક્ષાએ આની ફરિયાદ કરીશું અને લોકોના નાણાં જે પ્રજાના પૈસા છે એ પરત લાવી શિવ નગરપાલિકાના સોપંડોળમાં જમા થાય અને જવાબદાર અને કુસુરવારો સામે પગલાં લેવાય એવી અમે સચિવ કક્ષાએ માગણી કરવાના છીએ. જેસર તાલુકાના ખેડૂતો દ્વારા પાણી પ્રશ્ને ભાવનગર કલેક્ટરશ્રીને રજૂઆત કરાઈ હતી. ભાવનગરના જેસર તાલુકાના વીરપુર ગામ કે જ્યાંના ખેડૂતો સેબીટી ડેમનો ઓવરફ્લો પાણીને સેબીટી નદીમાં લાવવાની માંગ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે તેમજ આ ડેમનું પાણી કેનાલ મારફતે કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પરંતુ આ તંત્ર આ ખેડૂતોને માંગ ને દાદ આપતું નથી અને જેના કારણે ખેડૂતોને શિયાળો પાક લેવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જેથી તળાજા, મહુવા અને જેસર તાલુકાના ખેડૂતો આજે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવી તેમની માંગ તાકીદે સંતોષાય તે અંગે રજૂઆત કરાઈ હતી. અમારા ઘરના 5-5 હજાર રૂપિયાનું દવાખાનું આવ્યું હોય તો અમારા પૈસા ક્યાં લેવાના? અમને પૈસા મળતા નથી અને પૈસા ક્યાંથી નીકળ્યા? આખ્યા વેચતા વેચતા તમે બધે 1000 કરોડ રૂપિયાના માલિક બની ગયા. ચાર વેચતા વેચતા તમે આપણા દેશ
ભાવનગર જિલ્લા ખેડૂત સમાજ નો પ્રમુખ છું. આજનો અમારો મુખ્ય જે પ્રશ્ન છે એ જેસર તાલુકાના વીરપુર ગામના સીબેટી નામની જે નદી છે ત્યાં ડેમ બનાવ્યો છે. એ ડેમમાં મૂળ નદીમાં કાયદેસર પાણી નાખી દેવું જોઈએ, એને બદલે સરકાર અને અધિકારીઓની ભૂલને કારણે બીજે ડાયવર્ટ કર્યું અને મૂળ નદી આજે કોરી અને સૂકી કોરી ધાકોર છે. એમાં છ સરકારશ્રીએ મોટા મોટા ડેમ બનાવેલા, ચેકડેમ બનાવેલા છે, એ પણ કોરા ધાકોર છે. એટલે મૂળ નદીમાં પાણી આપવું અને એ ડેમનું જે હાલમાં પાણી ભર્યું છે એ કેનાળો દ્વારા ખેડૂતોને મળે એવી અમારી માંગણી છે. સાથે સાથે વિશેષમાં ભાવનગર જિલ્લાના ઘણા બધા એવા પ્રશ્નો છે કે શેત્રુજી ડેમનું પાણી પણ ખેડૂતોને નિયમસર મળ્યું નથી. સાથે સાથે પૂંજ બાપો અને આજુબાજુના તાવેડા અને તલગાજડા એ ગામના ખેડૂતોને ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે કે જ્યાં હોય ત્યાં ડિહાઇડ્રેશન અને જ્યાં હોય ત્યાં કુકડા કેન્દ્ર કરી અને ગામની અંદર ક્યાંય રહેવાય નહીં એવી પરિસ્થિતિ ઊભી. ખેડૂતો આવ્યા છે, બીજા ઘણા બધા શિહોરના, તળાજા તાલુકાના અને ભાવનગર જિલ્લાના મોટા ભાગના ખેડૂતોને અમે આમંત્રણ આપેલું છે. એટલે બધા આવેલા છે, એના વિવિધ પ્રશ્નો અમે કલેક્ટર સાહેબને રજૂ કરું છું. મારું નામ પાંચસાભાઈ બલ્લુભાઈ આહિર, મારું ગામ ટીમાણા તાલુકો, અમારો તળાજા છે. સાહેબ, અમારી એક જ વેદના છે કે શેત્રુજી ડેમમાં એટલું પુષ્કળ પાણી છે, તે છતાં અમારે કોઈને કૂવામાં પાણી નથી, ખેડૂતને વાવવા બિયારણ નથી, ક્યાંય પૈસો મળતો નથી, બેંકમાંથી એક પણ રૂપિયો આવતો નથી. આજ છેલ્લા 43 દિવસથી બેંકમાં ખેડૂતો એક ધારા પોતાના છોકરાઓ પોતે રે પણ એક પણ પૈસો આપતો નથી. તો હવે અમારે ખેતી એક બાજુ કોક પ્રાઇવેટ પાર્ટી પાસેથી રૂપિયા લાવવાના, પાણી નથી, બિયારણ વેસાતા 3 ગણા ભાવથી અમે લાવીએ છીએ અને પાણી નથી, એમ બિયારણ વાવી નથી કે મોસમ વહી જાય છે. તો ખેડૂતોને તો મારી નાખો. હવે બીજું અમારે શું આપને કહેવું, કહો બીજું કપાસના ભાવ વગડે